નમસ્કાર બાળકો, આજે ધોરણ 3 પર્યાવરણ પાઠ 6 આધાર વિના ન ચાલે આની આગળ તમને હમણાં જ યુટ્યુબમાં એક વિડીયો મેં મૂક્યો છે, આ એનો બીજો ભાગ છે. આમાં આપણે થોડું વિશે સમજશું. તો ખોરાક છે, તો ખોરાકની જરૂરત શું કામ છે? તો ખોરાક આપણને તંદુરસ્તી આપે છે, આપણા શરીરમાં ઊર્જા આપે છે અને આપણે સારી રીતે પરિશ્રમ કરી શકીએ એના માટે ખોરાક આપણને પૂરા પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે. ખોરાક છે તો એને બનાવવાની અલગ અલગ રીતો છે. તો કઈ રીત છે કે આપણે જોઈશું ખોરાક બનાવવાની, એટલે કે ખોરાક રાંધવાની 4 રીતો છે. શેકવું, તળવું, બાફવું અને સાતડવું. ઘરમાં તમે જોતા હશો કે મમ્મી જ્યારે રસોઈ બનાવે છે ત્યારે અલગ અલગ પ્રકારની રસોઈ તમને જમવા મળતી હશે. એ રસોઈ કઈ રીતે બનાવી છે એ તમારે આ સમજીને પછી એનું નિરીક્ષણ કરવાનું છે. તો શેકવું કોને કહેવાય? શેકીને કઈ વસ્તુ બની શકે? તો રોટલી, રોટલો અને ભાખરી. તમારા ઘરમાં ગેસ કે ચૂલો હોય તો એની ઉપર રોટલી અથવા તાવડી મમ્મી મૂકતી હશે, એની ઉપર રોટલી બનાવતી હશે. તળવું, તળીને ખાવાની વસ્તુ કઈ છે? તો પૂરી, ભજીયા અને સમોસા. ત્યારબાદ બાફવું, તો ખમણ, ખીચડી, ભાત અને મૂઠિયા. ખીચડી અને ભાત તો તમે રોજ લગભગ ખાતા જ હશો, એટલે ખ્યાલ હશે કે એ બાફીને બને છે. ત્યારબાદ સાતળું, સાતળું એટલે કે ઓછા તેલમાં બનાવવું. તો પરોઠા અને થેપલા સાતળીને ખાય છે. તો ખોરાક હવે પછી છે કે ખોરાક કેવો ખાવો જોઈએ. આપણે જમવામાં વિવિધ પ્રકારની વસ્તુ ખાઈએ છીએ, તો ખોરાક કેવો ખાવો જોઈએ? તો ખોરાક આપણે પૂરો, રાંધેલો, તાજો ખોરાક ખાવો જોઈએ અને જેમાંથી આપણને પૂરેપૂરા પૌષ્ટિક તત્વો મળી રહે. એટલે કે આપણે ખોરાકમાં શાકભાજી, લીલોતરી, દાળ, કઠોળ, અલગ અલગ વસ્તુઓ ખાવી જોઈએ. ત્યારબાદ છે કેવો ખોરાક ન ખાવો જોઈએ. તો વાસી ખોરાક, ત્યારબાદ ઘણા પ્રકારમાં આપણે જોઈએ છીએ કે લોકો રોજ એક જ પ્રકારનો ખોરાક ખાય છે, તો એવા ખોરાક ન ખાવા જોઈએ. તેમજ ખુલ્લો પડેલો ખોરાક એ પણ ન ખાવો જોઈએ. ત્યારબાદ રોજ એક જ પ્રકારનો ખોરાક ખાવાથી શું થાય છે? રોજ તમે એક જ પ્રકારનો ખોરાક ખાઓ, જેમ કે ઘણાને આદત હશે કે રોજ એ લોકો બટેટા વધારે પ્રમાણમાં ખાય છે, તો આવો ખોરાક રોજ ન ખાવો જોઈએ. ક્યારે બરાબર છે કે તમે ખાવ છો તો બરાબર, પણ રોજ એક જ વસ્તુ જમવામાં તમે લો છો તો એવું ન કરવું જોઈએ. એનું કારણ શું છે? તો રોજ જો તમે દાખલા તરીકે રોજ બટેટા જ તમે ખાવ છો, અમે તો બધા અલગ અલગ પ્રકારના શાક બનાવતી જશે, પણ તમને એમ નહીં ભાવતા હોય તો તમે નહીં ખાતા હોય, તો એના માટે તમે બટેટા ખાવ છો, તો બટેટા વધારે પ્રમાણમાં અથવા તો એક જ પ્રકારનો ખોરાક રોજ ખાવાથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તમને રોગ જે કોઈ હોય છે, સંક્રમણ જે થાય છે એ તરત આવે છે તમારા શરીરમાં અને તમારા શરીરની કમજોરી પણ વધે છે. તો આપણે ખોરાકમાં શું ખાવું જોઈએ? તો ખોરાકમાં લીલા શાકભાજી, કઠોળ, દાળ, વિવિધ પ્રકારની વસ્તુઓનો સમાવેશ ચોક્કસ કરવો જોઈએ. અને લીલા શાકભાજી તમને ખ્યાલ જ છે બાળકો કે અલગ અલગ વિટામિન પ્રોટીન મળે છે, જેનાથી તમને રોગો ઓછા થાય છે અને આ માટે લીલોતરી ખૂબ જ અગત્યની છે, જે આપણે જીવવિકાસમાં પણ ભણીએ છીએ અને આપણે દરેક વિષયમાં લગભગ જ્યારે સ્કૂલમાં પણ આપણે વાત થાય છે ત્યારે અલગ અલગ પ્રકારના ખોરાકની આપણે વાત કરીએ જ છીએ અને એમાં તો ખાસ લીલોતરી તો ખાસ જ ખાવી જોઈએ. ત્યારબાદ તમે શાળાએ જ્યારે આવતા ત્યારે તમને ખ્યાલ હશે કે વિશ્રાંતિમાં અલ્પાહાર, તો તમને ખ્યાલ છે કે બધાના અલ્પાહાર અલગ અલગ હોય છે, તો કારણ કે દરેકને જે વસ્તુ ભાવે છે એ લઈ આવે છે, જેથી અલ્પાહાર ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આ ત્યારબાદ તમારું ગૃહકાર્ય, તો ગૃહકાર્યમાં તમારે શું કરવાનું છે? અનાજ, શાકભાજી, કઠોળ, ફળ, એની તમારે એક યાદી બનાવવાની છે. એટલે કે અનાજ કોને કહેવાય,
શાકભાજીમાં શું આવે? કઠોળ કોને કહેવાય? ફળમાં શું શું આવી શકે એની એક અલગ કોષ્ટક કરી અને યાદી કરવાની છે. આ ઉપરાંત આગળના વિડીયોમાં પણ તમને કીધું છે કે તમને જે ભાવતી વસ્તુઓ છે એની યાદી બનાવો, તેમજ તમે સવારે શું જમો છો અને સાંજે તમે શું જમો છો એની પણ એક યાદી બનાવવાની હશે. બરાબર છે? તો હવે તમારું આ ગૃહ કાર્ય અને મેં જે કીધું કે તમારું જે યાદી છે રોજ જમવાની, તમારી જે તમે જમવામાં જે જે વસ્તુનો સમાવેશ કરો છો એની પણ એક યાદી બનાવવાની રહેશે. અસ્તુ.